नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे वात करशुं बेसिक गणितमां बादबाकी विषे। ओके विद्यार्थी मित्रों, लास्ट लेक्चरमां आपणे सरवाळा विषे माहिती पूरी करी हती, जेमां चारे चार प्रकारना सरवाळा शीखी गया। आज आपणे वात करवानी छे बादबाकी। सरवाळामां जेम उमेरवुं शब्द आवे एवी रीते बादबाकीमां बाद करवुं अथवा तो काढ़वू, काढ़ी नाखवू, आवा शब्दनो पण आपणे उपयोग करी शकाय। बराबर छे। दाखला तरीके मारी पासे आ चार मार्कर छे, बराबर, एमांथी हूँ बे बाद करी नाखू एटले के बे काढ़ी नाखू, तो बाकी केटली वधे? बे मार्कर वधे। ओके, काढ़वू शब्द पण वापरी शकाय खरा। हवे बादबाकीना दाखला शीखवाना छे। तो बादबाकी એટલે શું કરવાનું? બાદ કરવું, કાઢી નાખવું એવું થાય મતલબ। પણ બાદબાકી પણ આપણે ચાર પ્રકારની શીખશું, જેમ સરવાળાના ચાર પ્રકાર શીખ્યા હતા એવી રીતે બાદબાકીના પણ ચાર પ્રકાર શીખશું। પહેલો સાદી બાદબાકી, એટલે કે સાદા બાદબાકીના દાખલાઓ શીખશું। પછી બીજું દશકાવાળી બાદબાકી, બરાબર, દશકો લેવાનો આવે, જેમ સરવાળામાં વધીવાળા દાખલા હોય એમ બાદબાકીમાં દશકાવાળા દાખલા હોય। પછી ત્રીજું દશાંશ સંખ્યાની બાદબાકી, દશાંશ સંખ્યાની બાદબાકી। અને ચોથું સ્ટેપ એટલે કે અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી। ओके विद्यार्थी मित्रों, आ चार प्रकार की बादबाकी आवे। अत्यारे चार प्रकार की बादबाकी जो तमने आवड़ी जाए एटले समझी लेवानुं के बादबाकी में तमे पावरफुल व्यक्ति बनी गया। ओके, चार प्रकार की बादबाकी: सादी बादबाकी, दशकावाळी बादबाकी, दशांश संख्यानी बादबाकी अने अपूर्णांक संख्यानी बादबाकी। आ चार बादबाकीना दाखलामां चार प्रकारनी बादबाकीमांथी आपणे बे लेक्चर बनावशुं। आजे हुं तमने सादी बादबाकी अने दशकावाळी बादबाकी शीखवाडीश, અને એના પછીના લેક્ચરમાં આપણે દશાંશ સંખ્યાની બાદબાકી અને અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી વિશે શીખશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે સાદી બાદબાકીથી શરૂઆત કરીએ। ચાલો હવે સાદી બાદબાકી જોઈએ। બરાબર છે, બાદબાકીના કુલ ચાર પ્રકારમાં પહેલી સાદી બાદબાકી। હવે બાદબાકીના સિમ્પલ દાખલા હોય, ધારો કે કેવા, તો કે 5 - 3 આ બાદબાકીની નિશાની છે, બરાબર, આપણે એના ઓછા શબ્દ વાપરીએ છીએ। બાદબાકીની નિશાની કઈ છે? તો આ પ્રકારની નિશાની હોય, અને આપણે શું બોલતા હોઈએ? ઓછા, બરાબર, એટલે કે 5 - 3 ઇંગ્લિશમાં માઇનસ બોલતા હોઈએ। તો 5 - 3 એટલે કે 5 માંથી 3 બાદ કરો, કોઈ પણ સંખ્યા છે, કોઈ પણ વસ્તુની વાત થઈ કે જે 5 વસ્તુ છે એમાંથી 3 વસ્તુ બાદ કરો, 3 વસ્તુ કાઢી નાખો, 1, 2 અને 3 કાઢી નાખો, તો બાકી કેટલી વધે? 2। તો આનો જવાબ આવે 2। આ એકદમ સિમ્પલ બાદબાકીના દાખલા કહેવાય સાદી બાદબાકી। ઓકે, એવી જ રીતના બે સંખ્યા, ચાલો હજી એક જોઈ લઈએ, 9 - 5। 9 માંથી 5 બાદ કરો તો, એટલે કે 9 માંથી 5 કાઢી નાખો તો કેટલા વધે? 4 વધે। ઓકે, આમાં પણ આપણે નાનપણમાં આંગળાનો ઉપયોગ કરતા હોઈએ, બરાબર, 9 હોય એમાંથી કેટલા, 1, 2, 3, 4, 5 કાઢી નાખો, કેટલા વધે? 4 વધે, એવી રીતે। ઓકે, પછી આવી રીતે લીટા બનાવતો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, બરાબર, એમાંથી કેટલા કાઢવાના? 5, તો 5 લીટા ભૂસીને કે 1, 2, 3, 4 અને 5, તો બાકી કેટલા વધે? 1, 2, 3, 4, 4। આવો આપણે પહેલા બીજા ધોરણમાં ભણતા હોઈએ ત્યારે શીખતા હોઈએ છીએ। આ એકમના અંકની માત્ર બાદબાકી થઈ ગઈ, હવે બે અંકવાળી સંખ્યાની બાદબાકી। ચાલો, તો 55 - 35 કરું, 55 - 35, બરાબર, તો 55 - 35 કરીએ તો બાદબાકી કેવી રીતે કરવાની? તો એકમના અંકથી શરૂઆત કરવાની, જમણી બાજુથી, જેમ આપણે સરવાળામાં પ્રક્રિયા કરતા હતા એ જ પ્રમાણે એકમના અંકથી શરૂઆત કરવાની। હવે એમાં શું કરતા હતા? સરવાળાના દાખલામાં
આ બંને ભેગા કરતા હતા. અહીંયા બાદ બાકી છે તો આ જે સંખ્યા છે તેમાંથી આ સંખ્યા કાઢવી પડે, બાદ કરવી પડે. તો પાંચ માંથી પાંચ કાઢી નાખું તો કેટલા વધે? ઝીરો વધે. બરાબર વિદ્યાર્થી મિત્રો, પાંચ માંથી પાંચ કેટલા વધે? ઝીરો વધે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ. પાંચ માંથી પાંચ કાઢું તો કેટલા વધે? ઝીરો. હવે દશક ના અંક તરફ જઈએ તો પાંચ માંથી ત્રણ જાય તો કેટલા વધે? બે વધે. એટલે પંચાવન માઇનસ પાંત્રીસ કરો, પંચાવન માંથી પાંત્રીસ બાદ કરી નાખો તો વીસ. ઓકે, કોઈ પંચાવન રૂપિયાની વાત થતી હોય, કોઈ વસ્તુની વાત થતી હોય, જે તે પંચાવન કીધા એમાં પાંત્રીસ બાદ કરો એટલે વીસ વધે. ત્યાર પછી ત્રણ અંકમાં આપણે સાદી બાદ બાકી જોઈએ. ચાલો, ચારસો પંચાવન ઓછા એકસો વીસ. ઓકે, ત્રણ અંકમાં બાદ બાકી. તો એકમના અંકથી શરૂઆત કરવાની બાદ બાકીની. પાંચમાંથી ઝીરો જાય તો પાંચમાંથી ઝીરો, પાંચમાંથી ઝીરો કાઢવા એટલે કે કાંઈ ન કાઢવા. પાંચમાંથી ઝીરો બાદ કરવા એટલે કંઈ બાદ કરવાના નથી. તો પાંચના પાંચ વધે કંઈ બાદ ન કરો તો. ઓકે, કોઈ પણ સંખ્યા મળી જો ઝીરો બાદ કરવામાં આવે તો એનો એ જ અંક આવે. આવું આપણે સંખ્યાઓના પ્રકારમાં શીખ્યા હતા. તો આ ઝીરો શું કહેવાય? બાદ બાકી માટે તટસ્થ અંક કહેવાય. કેવો કહેવાય? તટસ્થ અંક. ઝીરો શું છે? તટસ્થ. શેના માટે? તો કે બાદ બાકી માટે. સરવાળા માટે પણ તટસ્થ છે, એ પણ આપણે જો સરવાળો કરો તો પણ આ જ જવાબ આવે. એટલે આ તટસ્થ સંખ્યા છે બાદ બાકી માટે ઝીરો. એ ચાલો, પાંચ માઇનસ ઝીરો એટલે પાંચ આગા. પાંચમાંથી બે જાય તો ત્રણ વધે, ચારમાંથી એક કાઢું તો ત્રણ વધે, એટલે જવાબ આવે ત્રણસો ને પાંત્રીસ. જેમ એક અંકનો આપણે બાદ બાકી કરતા હતા એવી જ રીતે અહીંયા એક એક અંકની બાદ બાકી કરવાની, એટલે ત્રણ અંકની બાદ બાકી તમને આવડી જાય. આવી રીતે ચાર અંકની બાદ બાકી પણ કરી શકાય. ચાલો, છ સાત આઠ નવ ઓછા એક બે ત્રણ ચાર. ઓકે, અહીંયા બાદ બાકીની નિશાની. હવે નવમાંથી ચાર કાઢવાના. એક સંખ્યાની બાદ બાકી તો તમને સિમ્પલ રીતે આવડે જ છે કે નવમાંથી ચાર કેમ કાઢી શકાય. આ રીતે નવ રાખીને એમાંથી કેટલા કાઢવાના? ચાર, તો પાંચ વધે. એકદમ સરળ રીતે તમે આ બાદ બાકી કરી શકો. નવમાંથી ચાર જાય તો પાંચ, આઠમાંથી ત્રણ જાય તો પાંચ, સાતમાંથી બે જાય તો પાંચ, છમાંથી એક જાય તો પાંચ. પાંચ હજાર પાંચસો પંચાવન વધ્યા. ખ્યાલ પડી ગયો? આ થઈ વાત એકદમ સાદી બાદ બાકી, જેમાં દશકો લેવાનો આવતો નથી. એકદમ સિમ્પલ મેથડથી બાદ બાકી કરીને આપણે જવાબ મેળવી શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ એટલે કે દશકાવાળી બાદ બાકી. ચાલો, બીજો પોઈન્ટ જોઈએ આપણે. હવે દશકા વાળી બાદ બાકી. ઓકે વિદ્યાર્થી મિત્રો, દશકા વાળી બાદ બાકી જો આપણે શીખવી હોય તો થોડુંક વધારે મગજ ઉપયોગ કરવાની જરૂર પડે છે. બરાબર, સાદી બાદ બાકી કરતા થોડુંક વધારે મગજ ઉપયોગ કરવો પડે. કઈ રીતે? ચાલો અહીંયા ધ્યાન રાખજો કે પાંત્રીસ ઓછા સોળ, પાંત્રીસ ઓછા સોળ. આપણે બાદ બાકીની શરૂઆત ક્યાંથી કરતા હતા? તો કે એકમના અંકથી. બરાબર, તો આ એકમનો અંક પાંચ છે અને એમાંથી છ કાઢવાના. પાંચમાંથી છ તો જાય નહીં એવો પ્રશ્ન થાય. પાંચમાંથી છ જાય તો કે ન જાય. તો પાંચ છે ત્યાં પાંચના પંદર કરી નાખવાના. પાંચના કેટલા કરી નાખવાના? પંદર. એનો એક નિયમ છે, જો ઝીરોના દસ કરવાના, એકના અગિયાર, બેના બાર, ત્રણના તેર, ચારના ચૌદ, પાંચના પંદર, છના સોળ, સાતના સત્તર, આઠના અઢાર, નવના ઓગણીસ. આ બધી સંખ્યામાં ક્યારે ટ્રાન્સફર કરવાના? કે જ્યારે અહીંયા અંક એવો આવતો હોય કે એમાંથી આ નીચેનો અંક બાદ થતો ન હોય, પાંચમાંથી છ બાદ ન થાય,
तो 5 ना 15 करवा पड़े, अने 5 ना 15 करो तो बाजू में 10 को लेव पड़े। तो आ बाजू में 5 ना 15 कर्या एनी बाजू नो जे अंक होय डाबी बाजू नो ए जे पण अंक होय एमांथी एक अंक ओछो करी नाखवानो, एटले के बाद करी नाखो। 3 માં 1 ઘટાડી દો તો કેટલા વધે 2, તો અહીંયા 2 કરી નાખવાના। ઓકે, આવી રીતે બીજી એક સંખ્યા જોઈએ। ચાલો 65 - 37। ઓકે, ચાલો આમાં એકમનો અંક એકમમાંથી બાદ કરો। 5 માંથી 7 બાદ થાય, 5 માંથી 7 બાદ ન થાય, તો 5 ના શું કરવાના વિદ્યાર્થી મિત્રો? 5 ના સામે લિસ્ટ લખાવી, 5 ના કેટલા કરી નાખવાના? 10 ઉમેરી દેવાના। 5 માં 10 ઉમેરો તો 15, અને બાજુમાં 10 કો લેવાનો। બાજુનો અંક 6 છે, 6 માંથી કેટલો ઘટાડો કરવાનો? 1 નો ઘટાડો। 6 માંથી 1 નો ઘટાડો આવે તો કેટલા વધે? 5। ખ્યાલ પડી ગયો? આ 10 કો લીધો કહેવાય। ત્યાર પછી હજુ એક દાખલો જોઈ લઈએ। ચાલો 4, 5, 8 - 1, 2, 9। ચાલો અહીંયા ધ્યાન, 8 માંથી 9 જાય તો 8 માંથી 9 ન જાય તો 8 ના 18 થાય, ને બાજુમાં 10 કો લેવાનો તો બાજુમાં 10 કો લેવાનો। ચલો આ ગણતરી નથી કરી મેં, હજી 10 કો કઈ રીતે લેવો એ મેં તમને સમજાવ્યું કે આ જે એકમનો અંક હોય તો એમાંથી બાદ ન થતો તો 5 ના 15 થાય, 6 ના 16, 7 ના 17, 8 ના 18, 9 ના 19, 0 ના 10 આ કઈ રીતે થાય મેં તમને આખી લિસ્ટ સમજાવી દીધી। હવે બાદ બાકી કરવાની, 15 માંથી 6 જાય તો 15 માંથી તમે 6 કાઢો એટલે 9 વધે, અને અહીંયા તો એક ઘટાડો એટલે હવે 2 ની ગણતરી કરવાની, 3 ભૂલી જવાના, જે આપણે 10 કો લઈ લીધો હોય કેન્સલ કરીને એ અંકો ભૂલી જવાના, ઉપર જે લીધા હોય એ જ ઉપયોગમાં લેવાના, એટલે 2 માંથી 1 કાઢું તો 1 વધે। ઓકે વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન રાખજો, જે સંખ્યા પર હું લીટા મારી દીધા છે એનો ઉપયોગ કરવાનો નથી। એવી રીતે 5 ના 15 કર્યા હતા, 15 માંથી 7 જતો કેટલા વધે? 8 વધે। 5 માંથી 3 કાઢો તો 2 વધે। અહીંયા 6 ઉપયોગમાં લેવાના નથી, કારણ કે એક વખત મેં લાઈન લીટો મારી દીધો એટલે એનો ઉપયોગ કરવાનો નથી। એવી જ રીતે અહીંયા 8 ના 18 કર્યા, 18 માંથી 9 જાય તો 9 વધે। 5 ના 4 કર્યા, 4 માંથી 2 જાય તો 2, અને 4 માંથી 1 જાય તો 3। આ રીતે જવાબ આપણને 19, 28 અને 329 મળે। ઓકે, સિમ્પલ સંખ્યાઓ છે જેમાં 10 કો વાપરેલો છે આપણે। ચાલો અમુક બીજી સંખ્યા જોઈએ, જો 1, 1, 1 - 1, 0, 9। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા આપેલી છે 111 - 109। હવે બાદ બાકી કરીએ કઈ રીતે થાય, તો 1 માંથી 9 બાદ થાય, 1 માંથી કોઈ દી 9 જાય તો કે ન જાય, તો 1 ના કેટલા લખવાના? 1 ના 11 લખવા પડે, અને બાજુમાંથી એક સંખ્યાનો ઘટાડો કરવાનો, બાજુમાંથી એક સંખ્યાનો ઘટાડો કરવાનો। જો ઘટાડો કરતા 0 આવે, બરાબર, જો ઘટાડો કરતા 0 આવ્યો તો 0 માંથી 0 બાદ થઈ શકે તેમ છે, તો એમને રહેવા દો। ચાલો 11 માંથી 9 જાય તો 2, 0 માંથી 0 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0, એટલે જવાબ 2 આવ્યો। 111 માંથી 109 બાદ કરો તો 2 વધે। ખ્યાલ પડી ગયો? ચાલો હજુ આપણે શીખીએ, 7, 8, 0, 2, 5 - 1, 3, 6, 7, 8। ચાલો ગણીએ ત્યારે, બરાબર, હવે 5 માંથી 8 બાદ કરું તો 5 માંથી 8 બાદ થાય તો કે ન થાય, તો 5 ના કર્યા 15, અને 2 નો 10 કો લઈને 2 માંથી 1 નો ઘટાડો, 2 માંથી 1 નો ઘટાડો કરો તો કેટલા વધે? 1 વધે। ચાલો હવે બાદ બાકી કરો, 15 માંથી 8 જાય તો 7 વધે, કેટલા વધે? 7। એવી રીતે 1 માંથી હવે 7 જાય છે તો કે 1 માંથી 7 નથી જતા, તો 1 ના કેટલા કરવાના? 11, 1 ના 11 કરવાના। હવે અહીંયા 0 માંથી ઘટાડો આવે તો 0 માંથી 1 ઘટાડો તો કેટલા થાય? તો આ તો મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો, તો અહીંયા 0 માં, અહીંયા 0 નો 10 કો લઈને 9 કરવાના, અને બાજુમાં પણ 10 કો લઈ લેવાનો। ઓકે, અહીંયા જો 1 ના 11 કરે તો અહીં 1 નો ઘટાડો આવતો હતો, તો 0 ને 10 સમજીને 1 ઘટાડો તો કેટલા થઈ જાય? 9 થઈ જાય, અને અહીંયા 8 ના કેટલા થઈ જાય? 7 થઈ જાય। એ કહેવાનો મતલબ કે 2 આ 0 માંથી 1 કાઢી નથી શકાતો, 0 માંથી 1 ઓછા નથી થતા, તો 2 સંખ્યામાંથી 1 ઘટાડો તો અહીંયા 80 હતા, 80 માંથી 1 કાઢો તો 79 થઈ જાય। ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો? ફરી એક વાર, 5 ના 15 કર્યા તો અહીંયા 2 ના 1 થઈ ગયા, 15 માંથી 8 જાય તો 7 વધે, 1 માંથી 7 નો જાય એટલે 1 ના 11 કરે તો બાજુમાં એક સંખ્યા ઘટાડવી પડે, તો 0 માંથી 1 નથી ઘટતા,
તો બે સંખ્યાનો ઉપયોગ કરો તો બે સંખ્યા કઈ છે 80 તો 80 માં લે ઘટાડો તો કેટલા થઈ જાય 79 ઓકે હવે 11 માંથી 7 કાઢો તો કેટલા વધે 4 વધે 9 માંથી 6 કાઢો તો 3 વધે 7 માંથી 3 કાઢો તો 4 વધે 7 માંથી 1 કાઢો તો 6 વધે ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ પડી ગયો દાખલો આવો છે દાખલો ફરીવાર શીખીએ ચાલો 5 7 2 3 8 9 चलो अँ त्रण राखो ओछा एक बे आठ आठ नौ नौ ओके चलो आ संख्या ने अपने बाद बाकी करी अँ एक छे बराबर आ संख्या ने बाद बाकी करिए तो त्रण माथी नौ निकले तो त्रण माथी नौ न निकले तो त्रण ना केटला करवाना त्रण ना तेर करवाना केटला करवाना त्रण ना तेर अने बाजूनी संख्या माथी एक अंक घटाडवानो आठ माथी एक ओछा करू तो सात वधे चलो हम बात बाकी करिए तेर माथी नौ जाए तो तेर माथी नौ जाए चार वधे हवे सात माथी नौ निकले तो के सात माथी नौ न निकले तो सात ना सत्तर करवाना अने बाजू माली एक संख्या नो घटाड़ो एक अंक नो घटाड़ो अहीं सात माली नौ निकले नहीं तेथी सात ना सत्तर कर्या अने बाजू माथी एक संख्या नो घटाड़ो कर्यो सत्तर माथी नौ जाए तो केटला वधे आठ वधे हवे बे माथी आठ काढवाना तो बे माथी आठ निकले तो के बे माथी आठ न निकले तो बे ना बार थाय अने बाजू में एक संख्या नो घटाड़ो थाय बार माले आठ काढू तो केटला वधे चार वधे हवे एक माथी आठ निकले तो के एक माथी आठ न निकले तो एक ना केटला थाय 11 अने बाजू में घटाड़ो थाय तो 11 माथी आठ काढू तो केटला वधे 3 6 माले 2 जाय तो 4 5 माले 1 जाय तो 4 ओके विद्यार्थी मित्रों आ रीते दशका वाली बादबाकी ना दाखलाओ आवे छे आ दाखलाओ छे बधा दशका वाली संख्या ना बादबाकी छे एवुं कही शकाय ओके आ बीजो पॉइंट छे आपणे जोई लेवो विद्यार्थी मित्रों चलो हजु थोड़ा अपने दशका वाली बाद बाकी ना दाखलाओ जोईए चलो त्यारे 100000 माइनस 0999 ओके विद्यार्थी मित्रों घणी वक्त आवी संख्या आवी जाए तो घणा विद्यार्थी कन्फ्यूज थाय तो के आपणे केम बादबाकी करवी तो जो 0 माथी 9 जाए छे तो 0 माथी 9 न जाए तो 0 ना केटला करवाना 0 ना 10 करवाना अने बाजूनी संख्यामां एक नो घटाड़ो करो बाजूमां ज्यारे 0 आवे तो 0 माथी अहींथी 9 करवाना पाछो बाजूमां घटाड़ो करवानो जो 0 आवी જતા હોય ને તો પાછો બાજુમાં ઘટાડો કરવાનો અહીંયા 0 માંથી ઘટાડો કરો તો કેટલા થાય 9 તો પાછો બાજુમાં ઘટાડો કરવો પડે 0 આવી જાય તો બાજુમાં ઘટાડો ફરજિયાત કરવાનો તો અહીંયા પણ 9 થાય તો પાછો બાજુમાં ઘટાડો કરવાનો તો 9 થાય 0 આવે એટલે પાછો બાજુમાં 1 માંથી 1 કાઢું તો 0 1 માંથી 1 કાઢું તો 0 ઓકે જો 0 ના કેટલા થયા 10 કારણ કે 0 માંથી 9 બાદ થાય નહીં તો બાજુમાં ઘટાડો કરો 0 ના કેટલા થઈ જાય 9 તો પાછો બાજુમાં ઘટાડો કરવાનો 0 ના થઈ જાય 9 બાજુમાં ઘટાડો 0 ના 9 કારણ કે આ ઘટાડો કરેલી સંખ્યા છે ને આ 0 ના 10 કરેલી છે પહેલી સંખ્યા છે ને આ બધી દશકા વાળી સંખ્યા છે દશકો લીધેલો છે એટલે આ બાજુમાંથી ઘટાડો કરતા આવ્યા એટલે 9 આવ્યા અહીંયા અહીંયા 10 શા માટે કારણ કે આ પહેલી સંખ્યા છે ને આ બધી દશકા વાળી સંખ્યા છે હવે લાસ્ટમાં 0 ના 9 કરે તો બાજુમાં ઘટાડો 1 માંથી ઘટાડો થાય કેટલા થાય 0 એટલે 10 માંથી 9 જાય તો 1 9 માંથી 9 જાય તો 0 9 માંથી 9 જાય 0 9 માંથી 9 જાય 0 9 માંથી 9 જાય 0 0 માંથી 0 જાય તો 0 એટલે કે ઓન્લી એક માત્ર એક જ જવાબ આવ્યો આ આપણો ફાઇનલ આન્સર છે ત્યાર પછી બીજો કોઈક દાખલો જોઈએ ચાલો 2 3 5 0 7 8 ઓછા 1 5 9 8 6 9 ઓકે વિદ્યાર્થી મિત્રો આ દાખલો જોઈએ બાદ બાકીનો 8 માંથી 9 બાદ થાય તો કે ન થાય તો 8 નો આપણે 18 કરીને બાજુમાં ઘટાડો 7 માંથી 1 નો ઘટાડો હોય તો કેટલા વધે 6 ઓકે ખ્યાલ પડી ગયો ચાલો 18 માંથી 9 જાય તો 9 6 માંથી 6 જાય તો 0
હવે 0 માંથી 8 નીકળે તો 9 નીકળે તો 0 ન થઈ જાય 10 0 માંથી 8 બાદ નો થાય તો 0 ના કેટલા થાય 10 અને બાજુમાં ઘટાડો 5 ના કેટલા થઈ જાય 4 10 માંથી 8 જાય તો 2 4 માંથી 9 બાદ થાય તો કે 4 માંથી 9 નો નીકળે તો 4 ના 14 કરવાના અને બાજુમાં 1 ઘટાડો 14 માંથી 9 જાય તો 5 2 માંથી 5 નો જાય એટલે 2 ના 12 અને બાજુમાં 1 ઘટાડો 2 માંથી 1 નીકળે એટલે 1 12 માંથી 5 જાય તો 7 એક માંથી એક જાય તો 0 બરાબર 0 લખો તો પણ ચાલે અને ના લખો તો પણ ચાલે ચાલો હજી એક દાખલો જોઈએ 7 8 2 6 ઓછા 2 9 9 9 ચાલો આ દાખલાને આપણે બાદબાકી કરીએ હવે 6 માંથી 9 નીકળે તો કે 6 માંથી 9 ના નીકળે તો 6 ના કેટલા કરવાના 16 અને બાજુની સંખ્યામાં 1 ઘટાડો કરવાનો 2 માંથી 1 ઘટાડો કરો તો 2 માંથી 1 ઘટ 1 કાઢી નાખે તો કેટલા વધે 2 માંથી 1 જાય તો 1 વધે હવે બાદબાકી કરવાની 16 માંથી 9 કાઢો 16 માંથી 9 કાઢો તો 7 વધે હવે 1 માંથી 9 કાઢો તો 1 માંથી 9 નીકળે તો કે 9 નીકળે તો 1 ના 11 અને બાજુમાં ઘટાડો 8 ના 7 કરી નાખો 11 માંથી 9 જાય તો 2 7 માંથી 9 જાય તો કે 7 માંથી 9 નો જાય 7 ના કેટલા થાય 17 બાજુમાં 1 નો ઘટાડો 17 માંથી 9 કાઢો તો 8 છ માંથી 2 કાઢો તો 4 આ આપણો જવાબ આવી ગયો ઓકે વિદ્યાર્થી મિત્રો આ દશકા વાળી બાદબાકી કહેવાય આજે આપણે બે પ્રકારની બાદબાકીઓ શીખ્યા સાદી બાદબાકી અને દશકા વાળી બાદબાકી કઈ રીતે દાખલા ગણવા એ મેં તમને સમજાવ્યું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ દશાંશ સંખ્યાઓની બાદબાકી અને અપૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી વિશે શીખીશું ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લો આ દાખલાઓ